દીવ પ્રશાસન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વાણિજ્ય શપથ સપ્તાહનું આયોજન. દીવ પ્રશાસન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વાણિજ્ય શપથ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે દીવના વણાકબારા ગોમતી માતા નજીક કોમ્યુનિટી હોલ ખાતે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવ મત્સ્ય ઉદ્યોગ વિભાગ અધિકારી શંકર આંજણીના સફળ નેતૃત્વમાં કાર્યક્રમનું થયું આયોજન, જે અંતર્ગત કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે દીવ જિલ્લા પંચાયતના મુખ્ય કારોબારી અધિકારી વૈભવ રિખારીના વરદ હસ્તે રિબિન કાપીને વાણિજ્ય શપથ સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દીવ મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત ખાસ મત્સ્ય ઉદ્યોગ અને માછલીઓને લઈ વિવિધ પ્રકારના પ્રોજેક્ટો વિશે દીવ તેમજ સૌરાષ્ટ્રથી આવેલ વેપારીઓ દ્વારા ખાસ પ્રદર્શન લગાવીને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ દીવ કૃષ્ણા ફોજન ફૂડના સહયોગથી ખાસ કરીને માછલીઓના નિકાસ અંગેની વિશેષ જાણકારી આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં દીવ મત્સ્ય ઉદ્યોગ વિભાગ અધિકારી સુકર આંજણી, દીવ કૃષ્ણા ફોજન ફૂડના સંચાલક ડૉક્ટર હરેશ રામજી સોલંકી તેમજ માછલીના વેપારી ભાઈઓનું સંપૂર્ણ યોગદાન રહ્યું. આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયતના મુખ્ય કારોબારી અધિકારી વૈભવ રિખારી, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણિયા, વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ મીનાક્ષીબેન જીવન સાઉદવાડી, ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ ભગવાન બારૈયા પૂચરવાડા, ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ દેવજી, દીવ જિલ્લા માછીમાર એસોસિએશનના પ્રમુખ લક્ષ્મણભાઈ જીવા સોલંકી સહિત જિલ્લા પંચાયત સભ્યો, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવના ધ્યાન માં રાખી અને વાણિજ્ય સપ્તાહનું આયોજન કરેલું, જેમાં મૂળ અમારે માછીમારને લગતું એટલે ફિશ એક્સપોર્ટને લગતું એક્ઝિબિશન રાખેલું, જેમાં દીવમાં ફિશિંગનો બિઝનેસ બહુ મોટા પાયે છે અને ઘણો સારો એવો છે, જેમાં દીવમાં બે એક્સપોર્ટની ફેક્ટરી આવેલી છે, જેમાં કૃષ્ણા ફોજન ફૂડ્સ અમારી છે અને બીજી એક બીજી એક્સપોર્ટ બંનેને અમે આમાં ભાગ લીધો એક્ઝિબિશન. અમારી ફિશની ક્વોલિટી અને ફિશ કેવા ટાઈપની અમે પેકિંગ કરીએ છીએ અને વેલ્યુ એડેડ કરીને કયા કયા કંપનીઓ મોકલાય છે અને જેના એક્ઝિબિશનમાં તમે જોયું હશે, અને બીજી જે કંપનીઓ અમે આગળ કર્યું હતું જે વેરાવલ ગુજરાતની કંપનીઓ જે પાંચ છે જોડાયેલી હતી, જે યુરોપનું કામ કરે છે એ લોકોના પણ બેનર્સ હતા અને એ લોકોનો પણ એક્ઝિબિશનમાં મારો હિસ્સો હતો. જેમ કે આ જે વાણિજ્ય સત્તાનો ભાગ એ છે કે જેમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, અલગ અલગ પ્રકારની એજન્સીઓ હોય છે, જેમ કે ડીજીએફટી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, એમ્પેગા એક્સપોર્ટ ઇન્સ્પેક્શન એજન્સી, એ અમારા એક્સપોર્ટમાં સહયોગી હોય છે, અમને માર્ગદર્શન આપતી હોય છે અને એના હેઠળ અમે એક્સપોર્ટ કરતા હોય છે અને એના એક્સપોર્ટ કર્યા પછી ઇન્ડિયામાં અમારે આવતું હોય છે. અને આજરોજ આ એક્ઝિબિશનમાં અને ઇન્ફોમાં અમે માછીમાર ભાઈઓને અને સપ્લાયર ભાઈઓને પૂરી જાણકારી આપી કે ફિશ કેટલા પ્રકારની અમે એક્સપોર્ટ કરીએ છીએ, કેવી રીતના કરીએ છીએ, વેલ્યુ આઈટમ કરીએ આઈટમ કરીએ તો એની કિંમત વધારે આવતી હોય છે, અને કઈ ફિશ કેવી રીતના મારવી અને કેવી રીતના એની ગુણવત્તા વધે સાચવવી અને સાચવણી કર્યા પછી કેવી રીતના ફિશ એક્સપોર્ટની ફેક્ટરી સુધી પહોંચાડવી અને કેવી રીતના પ્રોડક્શન કરવું, એ બધી પૂરતી માહિતી આપેલી છે અને અમે માનીએ છીએ, પ્રકૃતિ સાહેબનો આભાર માનીએ છીએ કે આ એક્ઝિબિશનનો લાભ અમને મળ્યો અને આ લાભથી અમારા માછીમાર ભાઈઓને આવનારા દિવસોમાં જાણકારી પ્રાપ્ત થશે પૂરેપૂરી અને ફાયદો પણ થશે. બરાબર, આયોજન કરવામાં આવે છે, તેની સ્થાપના કરી દીધી છે, એકાદ બે દિવસમાં તેની જનરલ બોડીની મિટિંગનું આયોજન કરવામાં આવશે. અમે માછીમારો પ્રશાસકને વિનંતી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી ફેડરેશનની શરૂઆત કરવામાં આવે, જેથી કરીને કે માછીમારોને જે જાણેથી વ્યવસ્થામાં તકલીફ પડે છે, માલ આપવામાં પણ જે તકલીફ પડે છે, એ ફેડરેશન દ્વારા એની ખરીદી કરે અને લોકોને પણ તાત્કાલિક ડીઝલના પૈસા મળે
એટલે માટે અમે પ્રશાસકને ફરી વખત વિનંતી કરું છું કે ફેડરેશનની સ્થાપના કરી અને આ વર્ષે જ માલ લેવાની શરૂઆત કરે એવી અમે આશા રાખીએ છીએ. દેશ અત્યારે 75મી આઝાદીની અમૃત ઉત્સવનું આયોજન કરી ઉજવી રહ્યો છે. તેના અનુસંધાનમાં દીવ જિલ્લામાં પણ 75મો આઝાદી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ. દીવ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા વણાકબારા કોમ્યુનિટી